The T4 phage initiates infection of an E. coli bacterium by recognizing cell surface receptors of the host with its long tail fibers. A recognition signal is sent through the long tail fibers to the base plate. This unravels the short tail fibers that bind irreversibly to the E. coli cell surface. The base plate changes conformation and the tail sheath contracts, causing GP5 at the end of the tail tube to puncture the outer membrane of the cell. The lysosome domain of GP5 is activated and degrades the periplasmic peptidoglycan layer. The remaining part of the membrane is degraded, and DNA from the head of the phage can travel through the tail tube and enter the E. coli. After the life cycle is complete, the host cell bursts open and ejects the newly built viruses into the environment, destroying the host cell. हेलो स्टूडेंट्स, હું શીતલ બારભાયા, આપનો બાયોલોજી શિક્ષક. આજે ફરીથી મારા લેક્ચરમાં તમારું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સમજવા જઈ રહ્યા છીએ વાયરસ. ચલો ધ્યાન રાખીએ. વાયરસ જનરલી આપણે ભણી ગયા કે સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કોષ છે. કોષમાં કોષ કેન્દ્ર હોય, કોષમાં કોષરસ જીવરસ હોય, જુદી જુદી પટલમય અંગિકાઓ કે પટલ વિહીન અંગિકાઓ હોય અને ફરતે કોષરસ પડ હોય. વનસ્પતિ કોષ હોય, ફૂગ હોય તો બહાર નિર્જીવ દિવાલ હોય. વનસ્પતિમાં સેલ્યુલોઝ ની દિવાલ હોય, ફૂગમાં ફંગસ સેલ્યુલોઝ કે કાઇટિન ની દિવાલ હોય. પરંતુ હવે આપણે એક એવી રચના ભણવા જઈ રહ્યા છીએ જે અકોષીય સજીવ છે. અકોષીય વિદ્યાર્થીઓ, એનો મતલબ છે અહીંયા કોષ જેવી રચના જોવા મળતી નથી, એટલે જ તો એને પાંચ સૃષ્ટિમાં સમાવેશ કર્યા નથી, એને અલગ જ રાખ્યા છે. ઓકે, ચલો. વાયરસ એ જીવંત કોષની બહાર નિષ્ક્રિય સ્ફટિકમય રચના ધરાવે છે, એટલે કે એનું સ્ટ્રક્ચર સ્ફટિકમય છે અને શરીરની બહાર, કોષની બહાર એ નિર્જીવ તરીકે વર્તતો જોવા મળે છે. પરંતુ જેવો એને કોઈ ચોક્કસ સ્પેશિયલ યજમાન કોષ મળે, એના સંપર્કમાં આવે, એને ચેપ લગાડે, એટલે તરત જ યજમાન કોષના વ્યવસ્થા તંત્રનો એક ભાગ બની જાય છે અને અંદર સ્વયં આપ મેળે પ્રજનન કરવાનું એ ચાલુ કરી દે છે અને છેલ્લે યજમાનને મારી નાખે છે. આમ સજીવનો એક ગુણ પ્રજનનનો એ ધરાવે છે, એટલે એ સજીવ છે. તો યજમાન કોષની બહાર નિર્જીવ સ્ફટિકમય રચના છે અને જેવો કોષની અંદર આવે એટલે એ એક જીવંત સજીવ તરીકે પ્રજનનનું કામ કરી દે તો આપણને જોવા મળી જાય. માટે જ એને સજીવ અને નિર્જીવ ને જોડતી કડી તરીકે આપણે ઓળખાવીએ છીએ. વિદ્યાર્થીઓ, સર્વપ્રથમ પાશ્ચરે વાયરસ એટલે કે વિષ કે ઝેરી રસાયણ એમ દુનિયાને સમજાવેલું છે. ત્યાર પછી ડી જે ઇવાનોવ્સ્કીએ 1892 માં કેટલાક સૂક્ષ્મ જીવોને તમાકુના પાંદડા પર કિરમીર રોગ કારક સજીવો ગણાવ્યા હતા. એમને એ સજીવ કયા છે એનો અંદાજ ન હતો, કારણ કે એટલા બધા નાના હતા કે બેક્ટેરિયા પ્રૂફ ફિલ્ટર માંથી પણ પસાર થઈ જતા જોવા મળી ગયા હતા. ખૂબ જ સૂક્ષ્મ જીવ હતા. એમ ડબલ્યુ બેઝેરિનેક 1898 માં એક પ્રયોગ કરે છે. કોઈ એક તમાકુનો છોડ હતો જેને કિરમીર રોગ થઈ ગયો હતો, એટલા રોગગ્રસ્ત છોડ નું એ નિષ્કર્ષણ તૈયાર કરે છે, એટલે કે એના પાંદડાને બરોબર વાટે છે, એનો અર્ક તૈયાર કરે છે અને એ અર્કને બીજા તંદુરસ્ત તમાકુના છોડ ઉપર છાંટે છે.
થોડાક જ વખતમાં એમને જોવા મળે છે બાકીના તંદુરસ્ત છોડ ને પણ ચેપ લાગી જાય છે. માટે એ આ રસાયણને, આ અર્કને સ્પેશિયલ શબ્દ આપે છે. કયો શબ્દ? ચેપકારક જીવંત રસાયણ. શું શબ્દ આપે છે? ચેપકારક જીવંત રસાયણ. કે આ રસાયણમાં કોઈક જીવંત સજીવ છે કે જે રોગ ફેલાવવા માટે જવાબદાર છે. પરંતુ એ પણ વાયરસ સમજી શક્યા ન હતા, જોઈ શક્યા ન હતા, કારણ કે એક નોર્મલ કોષ કરતા એક લાખમાં ભાગનો નાનો હોય છે. એ બેક્ટેરિયા કરતા પણ અત્યંત અત્યંત નાનો કોષ છે. વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી કહીએ તો ડબલ્યુ એમ સ્ટેનલીએ 1935માં વાયરસને સ્ફટિકમય બનાવી શકાય છે એમ જણાવ્યું. અને આ સ્ફટિકો મુખ્યતઃ પ્રોટીનનું આવરણ ધરાવે છે, મુખ્યતઃ પ્રોટીન જ ધરાવતા જોવા મળ્યા છે એમ એમને દુનિયાને સમજાવ્યું. એમને સમજાવ્યું કે આ ચોક્કસ યજમાનની બહાર જ નિષ્ક્રિય રહે છે. જેવો એને પોતાનો સ્પેશિયલ યજમાન મળે એટલે તરત જ એ જીવંત થઈ જતા આપણને જોવા મળી જતા હોય છે. આમ વાયરસ માટે કમ્પલસરી એવું કહેવામાં આવ્યું કે અવિકલ્પી પરોપજીવી છે. એને કોઈક યજમાન મળે તો જ અને માત્ર તો જ એ જીવંત સજીવ તરીકે વર્તતો જોવા મળે અને સંપૂર્ણ પરોપજીવી તરીકે એ વર્તતો જોવા મળે. એ કોષ ઉપર જ પૂરેપૂરો ડિપેન્ડેન્ટ રહેતો જોવા મળે અને જો બિલકુલ અંદરથી એને બહાર કાઢી દો છો તો પછી નિષ્ક્રિય થઈ જતો આપણને જોવા મળી જતો હોય છે. ઓકે, ચલો ત્યાર પછી વાત કરીએ. વાયરસ ને એવું નથી કે માત્ર અને માત્ર પ્રોટીન જ હોય. વિદ્યાર્થી મિત્રો, અંદર જનીન દ્રવ્ય પણ એ ધરાવે છે. એટલે વાયરસ પોતાનો વારસો સાચવી રાખતો આપણને જોવા મળી જતો હોય છે. અહીંયા જનીન દ્રવ્ય તરીકે RNA રિબોન્યુક્લિક એસિડ કે DNA ડિઓક્સિરિબોન્યુક્લિક એસિડ પણ હોઈ શકે છે. કોઈ પણ વાયરસ હજી સુધી એવો નથી જોવા મળ્યો કે જેમાં જનીન દ્રવ્ય તરીકે RNA અને DNA બંને એક સાથે હોય. બંને એક સાથે હોય એવો કોઈ વાયરસ હજી સુધી આપણે શોધી શક્યા છે નથી. વિદ્યાર્થી મિત્રો, આ જનીન દ્રવ્ય વળી પાછું બહુ જ રિસર્ચ થયું ત્યારે ખબર પડી કે એકલું RNA કે DNA નહીં, પરંતુ એ ન્યુક્લિયો પ્રોટીનના સ્વરૂપમાં હોય છે. એટલે કે ન્યુક્લિક એસિડની સાથે પ્રોટીન પણ અંદર સંકળાયેલું રહેતું જોવા મળે. ન્યુક્લિક એસિડ પ્લસ પ્રોટીન ભેગું કરો એટલે ન્યુક્લિયો પ્રોટીન એ જનીન દ્રવ્ય તરીકે જોવા મળે. અને આ જનીન દ્રવ્ય એ જ ચેપી રહેતું જોવા મળે. જે યજમાન કોષમાં જાય ત્યાં ચેપ લગાડી દેતા જોવા મળે અને યજમાન કોષનું મૃત્યુ પણ પ્રેરી દેતા આપણને જોવા મળી જતા હોય છે. વિદ્યાર્થી મિત્રો જુઓ, ચલો અહીંયા મેં એક વનસ્પતિનો વાયરસ દોરેલો છે, ટોબેકો મોઝેક વાયરસ. વાયરસને જોતા તમને ખબર પડશે એની ફરતે પ્રોટીનનું આવરણ છે જેને કહેવાય છે કેપ્સિડ. અને કેપ્સિડનો એક નાનો એકમ, એક ટુકડો બહાર કાઢો એને કહેવાય છે કેપ્સોમિયર. વિદ્યાર્થીઓ એને કહીશું કેપ્સોમિયર. અને એની અંદરની તરફ આવેલું જોવા મળ્યું છે RNA નો એક સિંગલ સ્ટ્રેન્ડ, એક જ શૃંખલા. વિદ્યાર્થી મિત્રો, અહીંયા કોષરસ પડ જેવા પડ નથી એટલે આવું RNA બહાર પણ નીકળી જતું આપણે જોવું હોય તો જોઈ શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આવો જ એક મનુષ્યને રોગ કરતો પોલિયો વાયરસ મેં તમને દોરીને સમજાવ્યો છે. પોલિયો વાયરસમાં જુઓ અહીંયા બહારની તરફ ગ્લાયકોપ્રોટીનનું આવરણ છે અને અંદરની તરફ વાયરલ કેપ્સિડની અંદર RNA આપણને આવેલો જોવા મળેલો છે. હજુ એક બેક્ટેરિયોફેજ બેક્ટેરિયાને સંક્રમિત કરે, બેક્ટેરિયામાં રોગો કરે, બેક્ટેરિયાનું મૃત્યુ પ્રેરે એવો એક વાયરસ તમને દોરીને સમજાવ્યો છે, જેનું માથું છે, જેની પૂંછડી છે. માથાની અંદર તમને DNA જોવા મળે છે. DNA ની ફરતે આજે લાઈક હેક્ઝોગોન સ્ટ્રક્ચર છે, એ પ્રોટીનનું એક
રક્ષણાત્મક આવરણ છે. વિદ્યાર્થી મિત્રો, આ પૂંછડી જેવી રચના ધરાવે છે, જેની નીચે તલ પટ્ટિકા પણ છે અને તલ પટ્ટિકા આગળથી પૂંછ તંતુઓ પણ નીકળેલા આપણને જણાયા છે. સર્વપ્રથમ એફ ડી હેરલે બેક્ટેરિયોફેજ એવું નામ દુનિયાને આપેલું કે ભાઈ બેક્ટેરિયા પણ સુરક્ષિત નથી, બેક્ટેરિયાને પણ રોગ કરે એવા વાયરસ આપણે શોધી નાખ્યા છે. વિદ્યાર્થી મિત્રો, સામાન્યતઃ જે વાયરસ વનસ્પતિને ચેપ લગાડે ને તે એક શૃંખલામય આરએનએ, સિંગલ સ્ટ્રેન્ડ આરએનએ ધરાવે. જો આ મેં દોરેલું છે ઉદાહરણ તરીકે ટોબેકો મોઝેક વાયરસ. વિદ્યાર્થી મિત્રો, આવો જે વાયરસ પ્રાણીઓને ચેપ લગાડે છે એ વાયરસમાં જુઓ તો સિંગલ સ્ટ્રેન્ડ આરએનએ, એક શૃંખલામય આરએનએ અથવા બે શૃંખલામય આરએનએ, ડબલ સ્ટ્રેન્ડ આરએનએ જોવા મળેલું છે. કેટલાક પ્રાણીઓને ચેપ લગાડે એવા વાયરસમાં જનીન દ્રવ્ય તરીકે ડબલ સ્ટ્રેન્ડ ડીએનએ એટલે કે બેવડી શૃંખલા વાળું ડીએનએ પણ આપણને જોવા મળેલું છે. ઉદાહરણ તરીકે કહીએ તો ફૂટ એન્ડ માઉથ ડિસીઝ વાયરસ, ફૂટ એન્ડ માઉથ ડિસીઝ વાયરસ માં આપણે આવું જોવું હોય તો જોઈ શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, હમણાં જ મેં તમને કીધું બેક્ટેરિયલ વાયરસ કે બેક્ટેરિયોફેજ વાયરસ, જે સામાન્યતઃ બેવડી શૃંખલામય ડીએનએ ધરાવે છે અને એ બેક્ટેરિયાને રોગ કરતો આપણને જોવા મળે છે, એ ડબલ સ્ટ્રેન્ડ ડીએનએ આપણને જોવા મળી જાય છે. વિદ્યાર્થી મિત્રો, આવું જ લીલને સંક્રમિત કરે, લીલમાં ચેપ કરે તો તેને સાઇનોફેજ, અને ફૂગને સંક્રમિત કરે, ફૂગમાં રોગો કરે તો તેને માઇક્રોફેજ તરીકે પણ આપણે ઓળખાવીએ છીએ. વિદ્યાર્થીઓ, વાયરસ ફરતે જે પ્રોટીનનું આવરણ ફરી પાછું યાદ કરી લઈએ, એને નામ આપીશું આપણે કેપ્સિડ. કેપ્સિડનો નાનામાં નાનો એક યુનિટ એને કહેવામાં આવે છે કેપ્સોમિયર, એટલે કે કેપ્સોમિયર નામના ઉપ એકમો ભેગા મળે ત્યારે કેપ્સિડ બનતું અહીંયા આપણને જોવા મળી જતું હોય છે. આ કેપ્સિડ એ અંદરના ન્યુક્લિક એસિડને સુરક્ષિત રાખતું આપણે જોવું હોય તો જોઈ શકીએ છીએ. વિદ્યાર્થીઓ, ખાસ હવે ધ્યાન આપજો, ઇન્ફ્લુએન્ઝા વાયરસ, બીજો HIV હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ, અહીંયા આ વાયરસમાં કેપ્સિડની ફરતે ગ્લાયકોપ્રોટીનનું બીજું એક વધારાનું આવરણ પણ આપણને આવેલું જોવા મળી જતું હોય છે. ઓકે વિદ્યાર્થીઓ, વાયરસ એટલે માત્ર અને માત્ર વિષ જ છે, ઝેર જ છે, રોગકારક જ છે, સંપૂર્ણ પરોપજીવી જ છે, એ મૃત્યુ જ કોષનું પ્રેરી દેતું હોય છે, યજમાનના મૃત્યુ જ પ્રેરવા માટે જવાબદાર હોય છે, ક્યારે આ બેનિફિશિયરી લાભદાયી આપણને જોવા મળ્યા નથી. વિદ્યાર્થી મિત્રો, આવા વાયરસ એ ગાલ, પચોડું મમ્સ, બળિયા એટલે કે સ્મોલ પોક્સ, વિસર્પિકા એટલે કે હર્પીસ, હર્પીસ સિમ્પ્લેક્સ, હર્પીસ ઝોસ્ટર, શરદી સાથેના ચેપી, તાવ, ઇન્ફ્લુએન્ઝા અને માનવમાં એડ્સ, એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ જેવા રોગ એ વાયરસ દ્વારા થતા આપણને જોવા મળેલા છે. ઇવન વનસ્પતિમાં તમે જુઓ તો કિરમીર, ખાસ કરીને પર્ણનું વળી જવું આખું જ, ત્યાર પછી પર્ણ કુંચન, પર્ણનું સ્પ્રિંગની જેમ કર્લ વળી જવું, પાંડુવર્ગ એટલે કે એકદમ પીળા પડી જવું, શિરા સ્પષ્ટતા, શિરાઓ ઉપસી આવવી, વામનતા એટલે હાઈટ નીચી રહેવી, વૃદ્ધિ કુંઠિત, વૃદ્ધિ જ ન થવી, આવા ઘણા બધા પ્રોબ્લેમ્સ વાયરસ દ્વારા થતા આપણને જોવા મળેલા છે. ખાસ યજમાન કોષની બહાર આવા વાયરસને કહીશું વિદ્યાર્થી મિત્રો વિર્યોન, યાદ રાખવા માટે. અંદરની તરફ આવે પછી એને વાયરસ કહીએ છીએ, પરંતુ યજમાન કોષની બહાર હોય, નિષ્ક્રિય સ્ફટિક સ્વરૂપે હોય તો ત્યારે તેને કહેવામાં આવે છે વિર્યોન. વિદ્યાર્થી મિત્રો, સ્પેશિયલ શબ્દો પણ વપરાય છે, જેમ કે આપણા નાના આંતરડાની અંદર ઇસ્ચેરિકિયા કોલાઈ બેક્ટેરિયા આવેલા છે, જેને ઈ કોલાઈ બેક્ટેરિયા તરીકે આપણે ઓળખાવીએ છીએ. આવા બેક્ટેરિયા જો વાયરસથી સંક્રમિત થાય તો ત્યારે એ વાયરસ ઈ કોલી ફેજ તરીકે ઓળખાય, ઇસ્ચેરિકિયા કોલી ફેજ તરીકે આપણે એને ઓળખાવીએ છીએ. વિદ્યાર્થીઓ, ખાસ થોડીક બાબતો નવી જાણવા જેવી, બેક્ટેરિયોફેજ દેડકાના ટેડપોલ જેવા આપણને જણાતા હોય છે. એ જુદા જુદા સાત પ્રકારના આપણને મળી આવ્યા, એટલે એમની સંજ્ઞા ટી
આપવામાં આવેલી છે ટેડપોલ નો ટી એને T1, T2, T3, T4, T5, T6, T7 જેવા અલગ અલગ સંજ્ઞા દ્વારા દર્શાવીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, એમાં કેપ્સિડ પ્રોટીન આ માથામાં શીર્ષમાં આવેલું જોવા મળેલું છે અને એની અંદરના પોલાણમાં કોર ભાગમાં ડીએનએ ધરાવતો આપણને જોવા મળી જાય છે. આગળ જણાવ્યું એમ અહીં એક લાંબી પૂંછડી જોવા મળી જાય છે. ખાસ T3 અને T7 માં આવી લાંબી પૂંછડી હોતી નથી. બાકીના તમામે તમામ બેક્ટેરિયો ફેઝમાં આવી લાંબી પૂંછડી જોવા મળે છે. પૂંછડીના તલ ભાગે તલ પટ્ટિકા આપણને જણાય છે નીચેના ભાગે, અને તલ પટ્ટિકા આગળથી પૂંછ તંતુઓ લંબાતા પણ આપણે જોવા હોય તો જોઈ શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, કેન્સર માટે આમ તો ઘણા બધા પરિબળો જવાબદાર છે, પરંતુ આગળ જતા આપણને સારા સ્ટુઅર્ટ નામના વૈજ્ઞાનિકે જણાવ્યું કે કેટલાક વાયરસ એ મનુષ્યના સામાન્ય કોષોને કેન્સરગ્રસ્ત કોષોમાં ફેરવવા માટે જવાબદાર હોય છે. તો આવા વાયરસને ત્યાં અંકો વાયરસ તરીકે ઓળખાવવામાં આવ્યા છે. વિદ્યાર્થી મિત્રો, આવું જ આઇઝેક અને લિન્ડમેને એક ઇન્ટરફેરોન ની પણ શોધ કરી. ઇન્ટરફેરોન એટલે કે એક એવું રસાયણ જે વાયરસ ચેપગ્રસ્ત મનુષ્યનો કોષ છોડતો હોય છે, એટલે કે ગ્લાયકોપ્રોટીન ને એ છોડતો હોય છે અને આજુબાજુના કોષોને જણાવતો હોય છે કે હું વાયરસ ગ્રસ્ત થઈ ગયો છું, એટલે બાકીના કોષો એકદમ એક્ટિવ થઈ જાય છે અને એમને વાયરસના આક્રમણથી રક્ષણ મળી જતું હોય છે. એ પહેલેથી જ અવેર થઈ જતા હોય છે અને એ વાયરસના આક્રમણથી બચવા માટેના પ્રયત્નો કરી લેતા હોય છે. તો આવી બધી બાબતો આપણને આપણા શરીરમાં આપણા કોષોમાં પણ જોવા મળેલી છે. વિદ્યાર્થી મિત્રો, આપણી એનસીઆરટી ની બુકમાં આટલી માહિતી આપેલી છે, મેં તમને તો પણ થોડુંક એક્સ્ટ્રા નોલેજ આપેલું છે. ઓકે, હોપ સો લેક્ચર તમને મારો આજનો ખૂબ જ ગમ્યો હશે. ઓકે, થેન્ક યુ.